નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે પરીક્ષા આવી રહી છે, પરીક્ષાની હવે થોડીક જ વાર છે અને એ પરીક્ષાની અંદર તૈયારી કેવી રીતે કરવી, ખાસ કરીને ધોરણ 10 ની જો વાત કરીએ અને વિજ્ઞાન વિષયની જો વાત કરીએ તો વિજ્ઞાન વિષયની તૈયારી છે એ કેવી રીતે કરવી જોઈએ અને એની અંદર પણ આપણને બધાને ખબર છે કે વિજ્ઞાન વિષયની જે તૈયારી છે એની અંદર આપણે લોકોએ વિદ્યાર્થી મિત્રો વાત કરેલી આની પહેલાના બે વિડીયોની અંદર કે રસાયણ વિજ્ઞાનના જે ચેપ્ટરો છે એની તૈયારી કેવી રીતે કરવી, ત્યાર પછી આપણે લોકોએ વિદ્યાર્થીઓ મિત્રો વાત કરેલી જીવ વિજ્ઞાનના જે ચેપ્ટરો છે એની તૈયારી કેવી રીતે કરવી અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ કે ભૌતિક વિજ્ઞાનના જેટલા પણ પ્રકરણો છે એ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણોની તૈયારી કેવી રીતે કરી શકાય, કેવી કેવી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકાય, કેમ કરવી જોઈએ જેનાથી આ ત્રણે ત્રણ જે આપણા પાઠ છે એની ભેગી તૈયારી થાય અને 80 માંથી 80 ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય એના વિશેની વાતચીત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન લઈ લો અને આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. આપણને બધાને ખબર છે કે આપણો જે જ્ઞાન વિષય છે એ આ ત્રણ ભાગની અંદર વહેંચાયેલો છે અને એમાં આપણો છેલ્લો જે ભાગ છે ભૌતિક વિજ્ઞાન એની તૈયારી કેમ કરવી એના વિશે વાતચીત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો આપણા આજે ભૌતિક વિજ્ઞાનની અંદર છે એ પ્રકરણ નંબર જે છે એ 9મું બરોબર, ત્યાર પછી પ્રકરણ નંબર 10મું, ત્યાર પછી પ્રકરણ નંબર 11મું અને પ્રકરણ નંબર 12મું. પ્રકરણ નંબર 1ની અંદર પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન છે. ત્યાર પછી પ્રકરણ નંબર જો 10ની વાત કરીએ તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે અને એની પછી જો વાત કરીએ તો પ્રકરણ નંબર 11 વિદ્યુતની વાત થાય છે અને એની પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ઘણી વખત છોકરાઓ છે એ આ ચેપ્ટરોની જ્યારે તૈયારી કરતા હોય છે ત્યારે થોડા ગભરાતા હોય છે, ત્યારે અમને એ નથી ખબર હોતી કે આ જે ચેપ્ટરો છે એની તૈયારી કેમ કરવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરવા બેસે છે પરંતુ આમાં ઘણા બધા સૂત્રો, ઘણા બધા દાખલાઓ, ઘણી બધી વસ્તુઓ એવી આવતી હોય છે, આકૃતિઓ કે જે કેમ દોરવી, કેવી રીતે દોરવી એ જ ખબર નથી પડતી. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિદ્યાકુલ છે એ તમારા માટે લઈને આવ્યું છે આઈએમપી બેચ. વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચમાં તમને શું મળવાનું છે તો કે આઈએમપી બેચની અંદર તમને લોકોને શું મળશે તો કે તમને લોકોને જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ છે, જેટલા પણ બધા ચેપ્ટરોમાંથી જે જે આઈએમપી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમને ભણાવવામાં આવશે અને તમારા એક કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે અને એ જ વસ્તુ છે એ તમારે પરીક્ષાની અંદર કરવાની છે, બીજું કશું જ છે એ તમારે કરવાનું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલા જે નંબર છે એની ઉપર આજે જ કોલ કરો અને તમારી જે આઈએમપી બેચ છે એ આઈએમપી બેચની અંદર જોડાવ 9942445400 ઉપર બરોબર ધોરણ 10ની અંદર. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો હવે આ જે ચેપ્ટર છે એની તૈયારી કેમ કરવી જોઈએ તો આપણે દર વર્ષે કહીએ છીએ કે પહેલા તો વન શોટ વિડીયો જોવાના છે બરોબર. એના માટે તમારે શું કરી શકો તો કે મેં તમને લોકોને સરળ, સાદું અને સિમ્પલ કીધું છે. શું તો કે તમારે લોકો એ છે એ આઈએમપી બેચમાં જોડાઈ જવાનું, જેની અંદર જેટલું પણ આઈએમપી આઈએમપી છે એ બધું આઈએમપી આઈએમપી તમે લોકો ભણી ગયા છો. એકવાર તમે એ આઈએમપી ભણી ગયા એટલે પછી તમારે બીજું કશું કરવાની જરૂરિયાત છે નહીં. તો વન શોટ વિડીયોઝ બને ત્યાં સુધી એક ચેપ્ટર, પેલું કોઈ પણ એક ચેપ્ટર તમે લો છો તો એ એક ચેપ્ટરનો વન શોટ વિડીયો તમારે પહેલાં જોવાનો છે. શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે એ વસ્તુ સમજવી તમારા માટે ખૂબ ખૂબ જે છે એ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જો વાત કરું તો કોન્સેપ્ટને સમજવાનો છે. એનસીઆરટી તમે વાંચો કે ન વાંચો એનાથી એક પણ પ્રકારનો તફાવત, એક પણ પ્રકારનો ફેર પડવાનો નથી. અહીંયા તમારે લોકોએ ફેર તમને ક્યાં પડવાનો છે તો કે ફેર તમને વિદ્યાર્થી મિત્રો તમારો કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં, કોન્સેપ્ટને સમજો કે વિજ્ઞાન વિશેની જો વાત કરું ને ભૌતિક વિજ્ઞાન વિશેની જો વાત કરું તો એમાં ખાસ કરીને કોન્સેપ્ટ સમજવામાં આપણે ભૂલ કરતા હોઈએ. હવે આ કોન્સેપ્ટ સમજવો એટલે શું તો કે શું એ ફિનોમિના કહેવા માગે છે, પ્રકાશનું પરાવર્તન છે અથવા તો પ્રકાશનું વક્રી ભવન છે એ એક્ઝેક્ટ ઘટના શું કહેવા માગે છે, પ્રેક્ટિકલ સાથે એને સમજવાની કોશિશ કરો તોને તો જ તમે છે એ સારી રીતે સમજી શકશો. તો સ્ટેપ નંબર 2 છે કોન્સેપ્ટ સમજો. ત્યાર પછી જે હેન્ડ રિટન નોટ્સ મોસ્ટ ટાઈમ તમે જે જે વસ્તુ સમજો છો યુટ્યુબમાંથી, તમે જે જે કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે, તમે જે જે વિડીયોઝમાં જોયેલું છે, જે જે શિક્ષકોએ તમને સમજાવેલું છે એની પછી હેન્ડ રિટન નોટ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે હેન્ડ રિટન નોટ્સ નથી બનાવતા તો તમે છે એ ક્યાંક ને ક્યાંક જે છે તમારું વિજ્ઞાન વિષયની તૈયારી કંઈક અલગ જ પડી જાય છે અને કંઈક અલગ રીતે જ તમે, તો એની પણ ખાસ તૈયારી કરવી જોઈએ. ત્યાર પછી વાત કરું તો સૂત્રોની યાદી તમને આવડવી જોઈએ અને આ જે સૂત્રોની યાદી, કારણ કે દાખલા જ્યારે કરશો તો તમને એક એક સૂત્ર ખબર હોવા જોઈએ કે આ દાખલાની અંદર કયું સૂત્ર આવવાનું છે. તો તમારા ચારે ચાર જેટલા ચેપ્ટરો છે એ ચારે ચાર ચેપ્ટરોમાં કેટલા સૂત્રો આવે છે, કયા કયા સૂત્રો છે એ બધા સૂત્રોની તમારે ખાસમ ખાસ કરીને તૈયારી કરવાની છે અને ચારે ચાર ચેપ્ટરના સૂત્રો તમને મોઢે યાદ હોય તો તમે દાખલાની અંદર ખાસ કરીને તૈયારી કરી શકો. નેક્સ્ટ આપણો મુદ્દો છે એ છે દાખલાની પ્રેક્ટિસ. ઘણી વખત આપણને છે ને દાખલા સમજતા નથી,
દાખલા શું કામ સમજાતા નથી? તો કે તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી. તો કોન્સેપ્ટ જો ક્લિયર છે, તમને થિયરી આવડતી છે પ્રોપર, બરાબર, તમને સૂત્રો પ્રોપર આવડતા છે, તમે હેન્ડ રિટન નોટ્સ પ્રોપર બનાવી છે, તો તમને દાખલાઓ જરૂર જરૂરથી જરૂરથી આવડશે. અને દાખલાઓની અંદર ખાસ કરીને રકમને સમજો. રકમ સમજાય પછી એમાંથી શું શું આપણને આપેલું છે એ અલગ તારવો, એની પછી આપણે શું ગોતવાનું છે એને અલગ કરો. આ દાખલાની અંદર કયું સૂત્ર યુઝ થવાનું છે એ તમે નક્કી કરો, અને એ થઈ જાય પછી તમને બેઝિક ગણિત આવડવું જોઈએ, અને એ જો બેઝિક ગણિત આવડે તો એ બેઝિક ગણિતને આધારે તમે છે એ આખે આખી તૈયારી છે એ વ્યવસ્થિત કરી શકો. દાખલો, કારણ કે દાખલાઓ બોર્ડની અંદર ખાસ કરી. અને છેલ્લા મુદ્દાની વાત કરીએ તો આકૃતિ દોરતા શીખ. આકૃતિ દોરવી એ આપણને લાગે ત્યાં સુધી કે આપણા ત્રણે ત્રણ પાઠ છે, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એ ત્રણે ત્રણની અંદર આકૃતિઓ દોરવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને બાયોલોજીમાં તો ખાસ, અને ભૌતિક વિજ્ઞાનમાં પણ ખાસ. આકૃતિ વગર જો તમે આકૃતિની સારી પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે સારા માર્ક્સ મેળવતા જે છે એ રહી જશો, અને સારા માર્ક્સ તમે છે એ પોતે પ્રાપ્ત નહીં કરી શકો. તો આકૃતિઓ પણ દોરતા તમારે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે, અને એની પણ ભરપૂર તૈયારી છે એ કરવાની છે. તો આટલી જો તમે તૈયારી કરી લેશો ભૌતિક વિજ્ઞાનની અંદર, અને આ ત્રણે ત્રણ પાઠમાં મેં તમને જે રીતે તૈયારી કરવાની કીધી એ રીતના તૈયારી તમે કરી છે, તો મને જરૂરથી જણાય છે, જરૂરથી જણાય છે કે તમને વિજ્ઞાન વિષયની અંદર 80માંથી 80 માર્ક લાવવા માટે કોઈ પણ નહીં રોકી શકે. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ છે એ શું કરવાનું છે, તો કે તમારે લોકોએ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, લાઈક કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અને મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.